विद्यार्थी मित्रों नमस्कार। धोरण 10 संस्कृत, हूँ श्रीमती पाठक संगीताबेन अने आजे पहलू पद्य संवदध्वम आपणे जोवा जई रह्या छीए। अने आपेला पद्यमांथी भाषांतर अने श्लोक कंठस्थ करो ए बे वस्तु खास पूछाय छे, तो आपणे पहले एनी प्रस्तावना जोशुं કે આ પદ્યપાઠમાં પ્રથમ ત્રણ મંત્રોમાં ત્રણ પ્રાર્થનાઓ છે, ઋગ્વેદના મંત્રમાં વ્યવહાર વિષયક ઉપદેશ, યજુર્વેદના બીજા મંત્રમાં દુર્ગુણને દૂર કરવાની પ્રાર્થના, અને ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનના આદર્શની વાત છે, ચોથા અને પાંચમા શ્લોકમાં સમગ્ર માનવ સમાજ તથા રાષ્ટ્રનું શુભ અને મંગળ થાવો એવી પ્રાર્થના કરવામાં આવી છે। તો આપણે પદ્ય જોવા જઈ રહ્યા છીએ। સંવદધ્વમ, સાથે મળીને બોલો એનો અર્થ થાય છે। પહેલો જ આપણે જે પદ્ય છે એ સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સં જાનાના ઉપાસતે। પૂર્વે, પૂર્વે એટલે અગાઉ, યથા જેમ, સમ જાનાના સારી રીતે, ભાગમ યજ્ઞના ભાગને અથવા તો યજ્ઞમાં હોમેલા હવિષ્યને, ઉપાસતે સેવે છે અથવા તો ગ્રહણ કરે છે। ઉપવત્તા આસ શબ્દ ઉપરથી ઉપાસતે બનેલું છે, જે લટ લકાર અન્ય પુરુષ બહુવચન છે। સમ ગચ્છધ્વમ સાથે ચાલો, સમ વદધ્વમ સાથે બોલો, ની ભાવના સાથે વહ એટલે તમારા, આ યુષ્માકમનું રૂપ છે, વહ એટલે તમારા, મનાંસી મન, સમ જાનતામ એક સરખા બની રહો એટલે કે તમારા મન પણ એક સરખા બની રહો। હવે આનું ભાષાંતર જોઈએ તો બીજી લીટે પહેલા આવશે, પૂર્વે જેમ સારી રીતે જાણતા, દેવોને યજ્ઞમાં મળેલો, ઉપાસતે યજ્ઞમાં મળેલો પોતપોતાનો ભાગ જેમ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા, યુષ્માકમનું વહ, તમે બધાએ સાથે ચાલો, સંગચ્છધ્વમ સાથે બોલો, સંવદધ્વમ અને સંવો મનાંસી જાનતામ એટલે કે તમારા મન પણ એક સરખા બની રહો। અહીં ટૂંકમાં એકત્વની ભાવના બતાવવામાં આવી છે। બીજો મંત્ર જોઈએ, વિશ્વાની દેવ સવિતઃ દુરિતાની પરાસુવઃ યદ ભદ્રમ તન્ન આસુવઃ। શબ્દોના અર્થ જોઈએ, સવિતઃ હે સૂર્યનારાયણ, હે અથવા હે સૂર્ય દેવતા, વિશ્વાની દુરિતાની, વિશ્વાની દુરિતાની એટલે કે સર્વ દુષ્કૃત્યોને એટલે કે બધા દુર્ગુણોને, પરાસુવઃ એટલે કે દૂર કરો, અને યદ ભદ્રમ, યદ એટલે જે, અને ભદ્રમ એટલે શુભ, કલ્યાણ, તદ તે, નહ અમારા માટે, આસુવઃ એટલે પ્રાપ્ત કરાવો। આ સૂર્ય દેવતાને પ્રાર્થના કરવામાં આવેલી છે। હે સૂર્ય દેવતા, હે સવિતઃ શબ્દ છે એનું થશે હે સૂર્ય દેવતા, સર્વ દુષ્કૃત્યોને, સર્વ દુષ્કૃત્યોને એટલે વિશ્વાની દુરિતાની એટલે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, અને પરાસુવઃ જે શુભ હોય, યદ ભદ્રમ જે શુભ હોય, આસુવઃ તે અમને પ્રાપ્ત કરાવો। ફરીથી જોઈ લો, હે સૂર્ય દેવતા,
सर्व दुष्कृत्यों ने दूर करो, जे शुभ होए ते अमने प्राप्त कराओ। त्रीजो जोई लई, अनुव्रतः पितुः, पुत्रो मात्रा भवतु सम्मनाहा, जाया पत्ये मधुमतिं वाचं वदतु शांति वाम। विद्यार्थी मित्रों, आ अथर्ववेद माथी लीधेलो छे अने पारिवारिक आदर्श आमा बतावामा आव्यु छे के कोई पण परिवारना बधा जे सभ्यो होय ए सभ्योए कई रीते एक साथे रहेवू जोईए। पितुः पिताना, अनुव्रतः व्रतनी पाछळ, मात्रा सम्मनाः માતાની સાથે સમાન વિચારવાળો, ભવતુ ભવતુ એટલે થાઓ, જાયા એટલે કે પત્ની, પત્ય એટલે પતિની સાથે, મધુમતિમ મધુર શાંતિવામ શાંતિપૂર્ણ, વદતુ એટલે બોલો। ભાષાંતર જુઓ, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારોવાળો થાઓ, પત્ની પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો। આ શ્લોકમાં પારિવારિક શાંતિપૂર્ણ વાતાવરણ કયા પ્રકાર ઊભું કરી શકાય છે એ અથર્વવેદના આ શ્લોકમાં રજૂ કરવામાં આવ્યું છે। છેલ્લા બે શ્લોક જે છે એ શ્લોકમાં દેશનું હિત અને કલ્યાણ જોવામાં આવ્યું છે। હવે આપણે ચોથો જોવા જઈએ છીએ શ્લોક, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત। આ શ્લોક આપણે ઘણીવાર સાંભળેલો પણ છે। સર્વે એટલે સર્વ લોકો, સુખીનઃ એટલે સુખી, ભવંતુ એટલે થાઓ, સર્વે લોકો સુખી થાઓ, નિરામયાહ એટલે નિરોગી સંતુ એટલે થાઓ, નિરોગી થાઓ, ભદ્રાણી એટલે કલ્યાણ, પશ્યતુ એટલે કે જુઓ, કલ્યાણને જુઓ, અને કશ્ચિત કોઈ દુઃખ ભાગ, દુઃખમાં ભાગીદાર મા ભવેત ન થાઓ। ટૂંકમાં આ શ્લોકમાં સૌનું મંગળ ઈચ્છવામાં આવેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ભાષાંતર જોઈએ। સર્વ લોકો સુખી થાઓ, સૌ નિરોગી થાઓ, સૌ મંગળ ભાવના જુઓ, કોઈ પણ માનવી દુઃખી ન થાઓ। પાંચમો શ્લોક જોઈ લઈએ, કાલે વર્ષંતુ પર્જન્ય, પૃથ્વી સસ્ય શાલિની, દેશો અયમ ક્ષોભ રહીતો, માનવાહ સંતુ નિર્ભયાહ। આમાં પણ દેશનું હિત અને કલ્યાણની ભાવના જોવામાં આવી છે। આના આપણે શબ્દોના અર્થ જોઈએ, પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, પર્જન્ય પછી વિસર્ગ છે વિદ્યાર્થી મિત્રો, વિસર્ગ એટલે બે ટપકા કરેલા છે એટલે પર્જન્ય, એના ઉપર ભાર મૂકાશે। કાલે એટલે યોગ્ય સમયે, વર્ષતુ વર્ષો, પૃથ્વી ધરતી, સસ્યશાલિની, સસ્યશાલિની સસ્ય એટલે અનાજ ધાન્ય, થી ની શોભા શોભનારી, ધાન્યથી શોભનારી, અને અયમ દેશ આ દેશ, ક્ષોભ રહિત ઉદ્વેગ રહિત, નિર્ભયા એટલે નિર્ભય, અને સંતુ એટલે થાઓ। આ શ્લોકમાં દેશનું હિત અને કલ્યાણ થાઓ એવી શુભકામના છે। હવે આપણે એનું જોઈએ ભાષાંતર, વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધાન્ય સંપન્ન હો, આ દેશ ઉદ્વેગ રહિત થાઓ, અને માનવો નિર્ભય બનો। વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકો જે છે એમાંથી આપણને દરેક શ્લોકમાંથી કંઈક ને કંઈક જાણવા મળે છે। હવે આમાં એક બે શ્લોક છે કે જે કંઠસ્થ કરવાના છે બોર્ડની પરીક્ષામાં, આ પદ્યના આ બે શ્લોક પૂછાય છે,
એટલે આ બે શ્લોકોને અવારનવાર આપણે ગાતા રહેવું. સંગચ્છધ્વં સંવદધ્વં સંવો મનાંસિ જાનિતાં દેવાભાગં યથા પૂર્વે સંજનના ઉપાસતે. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્.